કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ધોરણ 8 લાસ્ટ ટાઈમના જે વિડીયો હતા તેમાં આપણે ચેપ્ટર નંબર 7 પૂર્ણ કર્યું હતું. આજે આપણે ટોપિકની સાથે અને નવા ચેપ્ટરની સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8 જેનું નામ છે કોષ રચના અને તેમના કાર્યો. કોષ રચના અને તેમના કાર્યો થોડી ઘણી માહિતી તમે ધોરણ 7માં મેળવીને આવ્યા હશો. અહીંયા આપણે હવે એના અંદર કોષ કોને કહેવાશે, કોષના પ્રકાર કેટલા હોય છે અને તેમનું કાર્ય શું રહેલું હોય છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કંઈક તો સજીવ હોય છે અથવા તો કંઈક તો નિર્જીવ હોય છે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા જ સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે, એટલે કે શ્વાસ લેવું, એટલે કે શ્વસનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા, બરાબર ને? તો હલનચલનની ક્રિયા, વૃદ્ધિની ક્રિયા, આ બધા લક્ષણો જે છે, ગુણધર્મો જે છે તે સજીવમાં રહેલા હોય છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો કે એક સજીવ કયા કયા કાર્યો કરી શકે છે? વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થશે અથવા તમને પ્રશ્ન ન થયો હોય તો આપણે હવે એ પ્રશ્નના ઉપર વિચાર કરવાનો છે કે આપણે કોઈ કાર્ય કરીએ છીએ એ કેવી રીતે થાય છે. એટલે કે આપણે માઇન્ડમાં એક વિચાર આવે છે કે મારે દોડવું છે, દોડવા માટે આપણે આપણા પગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એવો વિચાર આવ્યા પછી તરત આપણે દોડવાનું કાર્ય શરૂ કરીએ છીએ. તો આ કાર્ય કેવી રીતે થાય છે તેની વાત આપણે અહીંયા કરવાની છે. તો જોઈએ, વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે. દાખલા તરીકે આપણે આંખથી શરૂઆત કરીએ તો આંખ જોવાનું કાર્ય કરે છે, નાક સૂંઘવાનું અને શ્વસનનું કાર્ય કરે છે, મોઢું તો કે આપણે ખોરાક માટે અને બોલવા માટે ઉપયોગ કરીએ છીએ, જીભ સ્વાદ ચાખવા માટે ઉપયોગ કરીએ છીએ, હાથ કોઈપણ વસ્તુને ઉચકવા માટે ઉપયોગ કરીએ છીએ, પગ ચાલવા માટે ઉપયોગ કરીએ છીએ, કાન સાંભળવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણા માનવની શરીરની રચનાની જ વાત કરીએ તો આપણા અંદર અલગ અલગ અંગો આવેલા હોય છે, જુદા જુદા અંગો આવેલા હોય છે અને એ જુદા જુદા અંગોનું કાર્ય પણ કેવું છે, જુદું જુદું રહેલું છે. એટલે કે અહીંયા એ જ વાત સમજાવવામાં આવે છે કે દરેકનું કાર્ય ચોક્કસ રીતે વહેંચાયેલું હોય છે. નાક ફક્ત સૂંઘવાનું અને શ્વસનનું જ કામ કરશે, પછી તેના દ્વારા આપણે બોલી શકવાના નથી, એ ચોક્કસ ક્રિયા છે એની, બરાબર ને? તો આપણે આગળ જોઈએ. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક એટલે કે આ અંગો કેવી રીતે બન્યા છે તેનો અભ્યાસ કરશો અને તેને આપણે કોષ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે જે નવો શબ્દ છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોષ, જેને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે, કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ છીએ. કોષની સરખામણી આપણે ઈંટોની સાથે કરી શકીએ છીએ. જેવી રીતે ઈંટોની જોડીને ઈમારત બનાવાય છે, એટલે કે એક ઈમારતની રચના ક્યારે થઈ શકે, તો કે ઈંટોને આપણે જોડવી પડે ત્યારે એના અંદરથી ઈમારતનું બંધારણ નિર્માણ થાય છે. એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે, એટલે કે દરેક કોષો જોડાય છે અને સજીવના શરીરની રચનાનું બંધારણ તૈયાર કરે છે. તો પહેલો ટોપિક જોઈએ, કોષની શોધ કેવી રીતે થઈ અને ક્યારે થઈ. તો રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે 1665માં એક પાતળો બૂચ એટલે કે છેદ લઈને તેને વિપુલ દર્શક સાધનની મદદથી એટલે કે બિલોરી કાચની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ શું છે, તો કે બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક નાના નાના ખાના જેવી રચના જોઈ હતી. તે ખાના મધમાખીના પૂડા હોય, એટલે કે મધમાખીના જે પૂડો હોય છે તેના ખાના રહેલા હોય છે તે મુજબના હતા, તેમનું માનવું એવું હતું. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાનામાં એક સાથે એક દિવાલ, એટલે કે દરેક ખાનાના
બે ખાના હોય તે દરેકના અંદર વચ્ચે એક નાની પાતળી દિવાલ જેવું તેમને જોવા મળ્યું હતું. અને પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે કોષ નામ આપ્યું, એટલે કે કોષો આખું ભેગા મળીને કોઈ એક તંત્રની રચના કરે છે. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શક્યા આપણે, એટલે કે જે હુકે જે તપાસ કરી હતી તે મૃત કોષો એટલે કે મરી ગયેલા કોષોની વાત કરી હતી. ત્યારબાદ જીવંત કોષો આપણા શરીરમાં રહેલા હોય છે તેની ચર્ચા આપણે જ્યારે માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારે કરવામાં આવી. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી માહિતી આપણી પાસે ઓછી હતી, પરંતુ આજે આપણે કોષની સંરચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી આપણે શક્ય બન્યું છે. હવે આપણે જોઈએ સેલ એટલે કે કોષની અંદર જે કાર્ય થાય છે તેની વાત કરવામાં આવી છે. તો જોઈએ કોષ સેલ ઇમારત માટે ઈંટ તેમજ સજીવો માટે મૂળભૂત જો કોઈ એકમ હોય તો તે કોષ છે. જુઓ જેવી રીતે આખી ઇમારતના પાયામાં ઈંટ રહેલી હોય છે તેવી જ રીતે સજીવની જે શરીરની રચના થાય છે તેના અંદર કોષ શબ્દ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોષ એકમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, તમે ઈંટોનો ઉપયોગ તો કરો જ છો, એટલે કે ઈંટોનો ઉપયોગ કર્યા બાદ શું થાય છે કે પરંતુ ઇમારતની ડિઝાઇન આકાર અને કદ એ અલગ અલગ હોય છે, એટલે કે જેવો આકાર આપણે ધારણ કરાવવો હોય તે મુજબનો આકાર ધારણ કરાવી શકીએ છીએ. ઈંટ પાયાના અંદર રહેલી હોય છે તેનો આકાર એ બધું કદ અને આકાર ડિઝાઇન એ અલગ અલગ બનાવી શકીએ છીએ. તેવી જ રીતે દરેક સજીવો એકબીજાથી જુદા પડે છે. વિચારજો, ધ્યાનથી સાંભળજો, દરેક સજીવો એકબીજાથી જુદા પડે છે પરંતુ બધા જ સજીવો કોષના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો બરાબર ને, જેવી રીતે દરેક મકાન દરેક ઇમારત એ ઊંચી બિલ્ડિંગ હોય, 5 માળનું મકાન હોય, 2 માળનું મકાન હોય, તેના અંદર દરેકના પાયામાં ઈંટ રહેલી હોય છે, તેવી જ રીતે દરેક સજીવના પાયાના અંદર કોષ બનેલો હોય છે અથવા તો કોષથી જોડાયેલા હોય છે. નિર્જીવ ઈંટની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. તો જોઈએ આપણે આગળ શું કહેવામાં આવ્યું છે. તે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, એ ઈંટોની દિવાલ છે અને બી ડુંગળીના પડ છે. તો તમે જોઈ શકો જેવી રીતે ઈંટો એ એક એક છૂટી ઈંટ હોય છે તેવી જ રીતે અહીંયા ડુંગળીના કોષમાં પણ તમે જોઈ શકો છો ઈંટોની સંરચના તે છે. આમ અહીંયા શું કહેવામાં આવ્યું છે, મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નળી આંખે આપણે જોઈ શકીએ છીએ. મરઘીના ઈંડા વિશે એક પ્રશ્ન પૂછાઈ શકે, મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નળી આંખો વડે સરળતાથી જોઈ શકીએ છીએ. હવે આપણે સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે તેના અંદર ડીપમાં અભ્યાસ કરીએ તો શું કહેવામાં આવ્યું છે. તો જોઈ શકીએ તો વૈજ્ઞાનિકો એવી રીતે સજીવોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે તેના ઉપર નિર્ભર છે. જુઓ, તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે અભિરંજકનો ઉપયોગ કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે અને તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે, એટલે આપણી પૃથ્વી પર લાખો સજીવો છે અને તે દરેકનો આકાર અને કદ કેવા હોય છે તો કે અલગ અલગ હોય છે. તેમના અંગોના આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ તફાવત જોવા મળે છે, એટલે કે ભિન્ન રહેલા હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ આપણે કરીએ. તો પહેલો ટૉપિક છે આપણા માટે કોષોની સંખ્યા, એટલે કે કોષ કેટલા હોય છે. તો જોઈએ, શું તમે કોઈ ઊંચા વૃક્ષ તથા હાથીના શરીરમાં
જોવા મળતા કોષની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખરબોમાં હોય છે. જો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચન માટે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું છે, ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરની રચનામાં અબજો અથવા તો ખરબોના અંદર કોષો રહેલા હોય છે. તેવી જ રીતે મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષ હાજર જોવા મળે છે. જો મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષ હાજર રહેલા હોય છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્ય કરે છે, એટલે કે દરેકનું કોષનું કાર્ય અલગ અલગ વહેંચાયેલું હોય છે. આ તમારી જાણ માટે યાદ રાખજો. એક અબજ એટલે કે 100 કરોડ કહી શકાય, અને 100 કરોડ એટલે કે 100 લાખ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું છે આ દરેક વાતને. આપણે ગણિતની અંદર તો ખૂબ જ ઉપયોગી છે આ બધું, બરાબર ને? આગળ જોઈએ હવે આપણે તો, જે સજીવોના શરીરમાં એકથી વધારે કોષો બનેલા હોય, એટલે કે જે સજીવના અંદર શરીર રચનામાં એક કરતાં વધારે કોષોનું નિર્માણ થયેલું હોય, તો તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. બહુ એટલે કે વધારે, એક કરતાં વધારે કોષોથી બનેલું સજીવ, તેને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. એટલે ખૂબ જ કોષો ધરાવે છે, ખૂબ જ મોટી સંખ્યામાં કોષો ધરાવે છે, તેનું જીવન પણ એક જ કોષના દ્વારા શરૂઆત થાય છે, જે એક ફલિત અંડકોષ તરીકે ઓળખાય છે. ફલિત અંડકોષ વિભાજન પામેલ વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરતો જાય છે. આમ આ રીતે અહીંયા શરૂઆત થાય છે. આકૃતિ 8.3A અને આકૃતિ 8.3B જુઓ. બંને સજીવો એક જ કોષના બનેલા છે, એટલે કે તેઓ એક કોષીય સજીવો તરીકે પણ ઓળખાય છે. એક માર્ક્સનો પ્રશ્ન પૂછે કે એક કોષીય સજીવના નામ જણાવો, તો અમીબા અને પેરામેસિયમ એ એક કોષીય સજીવ છે. યાદ રાખવાનું છે આપણે. હવે આપણે જોઈએ અમીબા અને પેરામેસિયમ એ એક જ પ્રકારની સંરચના ધરાવે છે, એટલે કે એક કોષીય સજીવ છે, તેઓ બહુકોષીય સજીવ નથી. તેમનું ભોજનનું કાર્ય, ઉત્સર્જનનું કાર્ય, શ્વસનનું કાર્ય, દરેક એ એક જ સજીવ એટલે કે એક જ કોષ દ્વારા બધું જ કાર્ય કરવામાં આવે છે. આગળ જોઈએ તો એક કોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. એક કોષીય સજીવમાં શું હોય છે કે એક જ કોષ દ્વારા બધું જ કાર્ય કરવામાં આવતું હોય છે. જ્યારે બહુકોષીય સજીવમાં શું હોય છે, એટલે કે બહુકોષીય સજીવના અંદર દરેક કાર્યના માટે અલગ અલગ કોષની રચના કરવામાં આવે છે, એટલે કે દરેકનું કાર્ય અલગ અલગ છે, એટલા માટે તેની અલગ અલગ રચના કરવામાં આવે છે. એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે, અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષીય સજીવમાં શું થાય છે કે બહુકોષી સજીવમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે, એટલે કે દરેક કાર્ય દરેકના માટે અલગ અલગ વહેંચાયેલું હોય છે. જ્યારે અમીબામાં એક જ કામ બધા જ સજીવો ભેગા મળીને કરતા જોવા મળે, બધા જ કોષ એક કોષ હોય છે અમીબા, એટલે કે બધું જ કાર્ય એક જ કોષ કરતું હોય તેવું આપણને જોવા મળે છે. આગળ જોઈએ તો કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે, તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે, એટલે કે પેશીઓ ભેગી મળીને શું કરે છે, તો કે આપણે એક કોષ ભેગો મળીને પેશી બનાવે, એટલે કે કોષ કોષ ભેગા મળીને પેશી બનાવે, અને પેશીઓ ભેગી મળીને આખા એક અંગનું નિર્માણ કરતી હોય છે. એના માટે એક પ્રવૃત્તિ છે, જોઈએ પ્રવૃત્તિ 8.1. તો શું કહેવામાં આવે છે કે શિક્ષક અમીબા તેમજ પેરામેસિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકે છે, એટલે કે આપણે સ્કૂલે આવીશું ત્યારે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. અત્યારે તો ઓનલાઈન તમે ઘરે છો, ફક્ત આપણે એનું અનુમાન લગાવીને તાણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ જે છે પ્રક્રિયા, એટલે કે કોષોનો આકાર કેવો રહેલો હોય છે તેની વાત કરવામાં આવી છે. જોઈએ કોષોનો આકાર કેવો રહેલો છે, તો જોઈએ આકૃતિને જુઓ.
તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકાર વ્યાખ્યાયિત કરી શકશો કે તેનો આકાર કેવો છે? તો તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તે તેના આકાર સતત બદલા કરે છે. એટલે કે પાણીના અંદર તમે જોશો તો એ તેનો આકાર કાયમી રાખતો નથી, તે બદલા કરે છે. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો, આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોટાકનું અગ્રીગ્રહણ કરતા સમયે દેખાય છે. એટલે કે જ્યારે ગતિ કરતું હોય ત્યારે તેના પગ બહાર કરતું હોય તેવું આપણને જોવા મળે છે, અને અદૃશ્ય પણ જાતે થઈ જતા હોય છે. તો જોઈએ આગળ શું કહેવામાં આવ્યું છે. અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેની ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. એટલે કે અમીબાને જે ખોટા પગ બહાર નીકળે છે તે તેના માટે ફાયદાકારક છે. આગળ જોઈએ આપણે તો શું કહેવામાં આવ્યું છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણો પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. એટલે કે એક કોષીના ઉદાહરણ ત્રણ આપણે જોયા, અમીબા, પેરામેસિયમ અને શ્વેતકણો, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. તેઓ એ એક કોષ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? તો આકૃતિ 8.4 ABC મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે. કેટલાક કોષ લાંબા હોય છે, જેના બંને છેડા અણીવાળા હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે, એટલે કે ત્રિકોણાકાર જેવો હોય છે, ત્રાકાકાર હોય છે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થતું જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા એ, બી અને સી. એ શું છે? તો કે મનુષ્યના ગોળાકાર રક્તકણો રહેલા છે, લાલ કલરના. બી એ ત્રાકાકાર છે. તમે જોઈ શકો છો આગળના ભાગ પર તે ત્રિકોણ જેવી ત્રણ પાયાવાળી રચના ધરાવે છે. સ્નાયુ કોષો એટલે કે સી તમે જોઈ શકો છો, શાખિત ચેતાકોષો એટલે કે એક લાંબી રેખાના અંદર શાખિત હોય તેવા ચેતાકોષોની આકૃતિ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે. તમે જોઈ શકો છો તેને. આગળ જોઈએ, શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? તો કોષના જુદા જુદા સંઘટકો અથવા તો ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલ હોય છે, જેને કોષ દિવાલ પણ તરીકે ઓળખવામાં આવે છે. તે કોષને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. એટલે કે આકાર કોણ પ્રદાન કરે છે? તો કે કોષમાં આવેલી એક વિશેષ પ્રકારનું આવરણ હોય છે, તે કોષ દિવાલ બનાવે છે અને તેને આકાર પણ આપે છે. બેક્ટેરિયાના કોષ દિવાલ જોવા મળે છે, એટલે કે બેક્ટેરિયા હોય છે તેના અંદર પર કોષ દિવાલ હાજર રહેલી હોય છે. આમ અહીં આ આખું કાર્ય એટલે કે એક કોષી સજીવની અહીંયા માહિતી પૂર્ણ થતી જોવા મળે છે. તમે તમારી રીતે પણ અભ્યાસ કરશો તો તમને ખબર પડશે, અને સ્વાધ્યાય પોથીમાં જે પ્રશ્નો હશે જે તમે જોશો તો એના અંદર ઘણા બધા વૈકલ્પિક પ્રશ્નો હશે. એક કોષીય સજીવની વ્યાખ્યાઓ હશે, બહુકોષીય કોને કહેવાય તેની વ્યાખ્યા હશે, તફાવતના મુદ્દા લખો તેવું પણ હશે, એક એક માર્ક્સના પ્રશ્નો હશે. તો અત્યાર સુધીનો જે આપણો ટૉપિક ચાલ્યો છે તેને લઈને તમારે જે કંઈક પ્રશ્નો હોય તે તમારે લખવાના છે. જો ન સમજાયું હોય તો ફરીવાર જણાવજો, આપણે તેનો ફરીવાર અભ્યાસ કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે કોષોના કદ વિશેની માહિતી મેળવીશું અને
તેમ તેમ આગળ જતાં કોષ રચના અને તેમના કાર્ય વિશેની માહિતી પણ આપણે અભ્યાસ કરીશું. અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. તો અત્યાર સુધી જેટલી ચર્ચા કરી તે આ અત્યારે આપણું નવું ચેપ્ટર છે, તો સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેજો, વાંચતા રહેજો, જેથી આગળ જે ટૉપિક ચાલે તેમાં પાછળ જે ચાલ્યું છે તેની માહિતી આપણે જરૂરથી કામ લાગવાની છે. એટલા માટે તમારે ધ્યાનથી વાંચતા રહેવાનું છે. ઓકે, તો આપણે અત્યારે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.